से मरी आंखों एक बेवफनी याद मा ફ્રેન્ડ્સ કેમ છો? તો આજે હું લઈને આવી ગયો છું જબરદસ્ત વિડીયો એડિટિંગ સ્ટેટસ ટ્યુટોરિયલ, જેમાં તમને ટેક્સ્ટ ઝૂમ ગોળ રાઉન્ડ થઈને આવ્યું છે અને જેમ પાણીની જેમ પણ આવે તેવું લાગે છે, તો જોવામાં એકદમ જબરદસ્ત લાગી રહ્યું છે. જો તમારે આવું સ્ટેટસ એડિટિંગ કરવું તો વિડીયોને છેલ્લે સુધી જુઓ, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, અને બાજુમાં આપેલી બેલ આઇકનને દબાવી દેજો, અને જો ડેમો વિડીયો પસંદ આવ્યો તો ડેમો વિડીયો માટે એક લાઇક કરો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયો બનાવવા માટે આવી જવાનું તમારે અલાઇટ મોશનમાં, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન આપી દીધી છે, તમારે ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે. તો અલાઇટ મોશનને ઓપન કરવા પછી તમારે નીચે દેખાય છે પ્લસ આઇકન, તમારે આ પ્લસ આઇકન પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા દેખાય 9.10/80-30 ફ્રેમ રેટ બ્લેક સ્ક્રીન, તમારે કહી દેવાનું છે ક્રિએટ પ્રોજેક્ટ પર ડ્રાઈવ. આટલું કર્યા પછી તમને નીચે દેખાય છે પ્લસ, આ પ્લસ આઇકન પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમારે ફોટો લેવાનો છે, તો ફોટો લેવા માટે ક્લિક કરીને તમારે આવી જવાનું છે મીડિયા પર. મીડિયા પર ક્લિક કરીને તમારે અહીંયા ફોટો લેવાનો છે, તમારે જે ફોલ્ડરમાં તમારો ફોટો તે ફોલ્ડર લેવાનો છે. તો મારો ફોટો છે પિક્ચરમાં, તો પિક્ચર ફોલ્ડરમાં ફોટો લઈ લઉં છું. પિક્ચર પર ક્લિક કરીને ફોટો ફોટાને લઈ લઉં છું. ફોટાને લીધા પછી તમારે ઉપર દેખાય થ્રી ડોટ, આ દેખાય થ્રી ડોટ, તમારે થ્રી ડોટ પર ક્લિક કરવાનું છે. અહીંયા આવવાનું તમારે ફિલ એન્ડ કમ્પોઝિંગ એરિયા, તમારે આટલું કરવાનું છે. આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે, હવે તમારે જે સોંગ હોય તમારું ઓડિયો તમારે તે લેવાનું છે. ઓડિયો લેવા માટે તમારે દેખાય છે પ્લસ, પ્લસ આઇકન પર ક્લિક કરવાનું છે. આવવાનું છે ઓડિયો પર, તમે ઓડિયોમાંથી પણ સોંગ લો છો શકો છો, પણ હું લઉં છું મીડિયામાંથી. તો હું મીડિયા પર ક્લિક કરું છું, વિડીયોમાંથી એક્સટ્રેક્ટ કરવાનું છે મારે. તો જે મારું વિડીયો હતું તે હું લઈ લઉં છું, તે મેં એડિટિંગ કર્યું છે તે જ. તો અલાઇટ મોશન છે, તો અલાઇટ મોશન પર હું ક્લિક કરું છું. અહીંયા ક્લિક કર્યા પછી અલાઇટ મોશનમાં ક્લિક કર્યા પછી મારો વિડીયો આવી રહ્યો છે. આ વિડીયો તો વિડીયો લઈ લઉં છું, અને વિડીયો લીધા પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. આવવાનું છે ઉપર થ્રી ડોટ પર, ટ્વિટર પર ક્લિક કરીને તમારે દેખાય છે અહીંયા એક્સટ્રેક્ટ ઓડિયો, તમારે એક્સટ્રેક્ટ ઓડિયો કરી લેવાનો છે, અને વિડીયો છે તેને કરવાનું છે એનાથી ડિલીટ. આટલું કર્યા પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે. આવું છેલ્લા છેલ્લા પર તમારે આ એરો પર ક્લિક કરીને તમારે તેને છેલ્લે સુધી ખેંચી લેવાનું છે. આટલું કર્યા પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે, તમારે જે શેપ્સ છે તમારે શેપ્સ આપવાનું છે, ધોરો શેપ્સ તમારે એને આ બોક્સ પર લઈ લેવાનું છે. અને લીધે પછી તમારે શું કરવાનું છે, ઉપર દેખાય થ્રી ડોટ, અહીંયા થ્રી ડોટ પર તમારે ક્લિક કરવાનું છે. આવવાનું તમારે ફિલ એન્ડ કમ્પોઝિંગ એરિયા. આટલું કર્યા પછી દેખાય છે કલર, કલર એન્ડ ફિલ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે લેવાનું ધોરો કલર, ધોરો કલર લીધા પછી તમારે શું કરવાનું છે, અને તમારે બેક આવવાનું છે. બેક આવ્યા પછી તમારે આવવાનું છે ઇફેક્ટ પર, ઇફેક્ટ પર આવ્યા પછી તમારે આવી જવાનું છે એડ ઇફેક્ટ, એડ ઇફેક્ટ પર ક્લિક કરીને તમારે આવવાનું છે બ્લર, બ્લર પર ક્લિક કરીને તમારે શું કરવાનું છે દેખાય છે અહીંયા ગેસન પર, ઉપર દેખાય ગેસન પર તમારે તેને લેવાનું છે. ત્યાં કરવાનું તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ. આટલું કર્યા પછી તમારે જે 150 તમારે તેને કરવાનું છે 2.4 ઇંચના, 2 પોઈન્ટ ફૂલ કરી લેવાનું છે. આ ટુકડા તમારે બેક આવી જવાનું છે. આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે, શેપ્સ પર ક્લિક કરવાનું છે. આવવાનું છે મૂવ એન્ડ ટર્ન્સ પર, અને તેને તમારે નેચર લેવાનું છે, લઈ લેવાનું શેપ્સને તમારે નેચર લઈ લેવાનું છે. તમારે જેટલું મન તમારું થાય તેટલું તમે લઈ શકો છો. મેં આટલા સુધી રાખ્યો તો આટલું સુધી રાખું છું. પછી તમારે શેપ્સ પર ક્લિક કરવાનું છે. આવવાનું છેલ્લા છેલ્લા પછી તમારે આયર પર ક્લિક કરીને તમારે છેલ્લે સુધી એને ખેંચી લેવાનું. હવે તમારે ટેક્સ્ટ લખવાની છે લાયરિક્સ, તો એના માટે તમારે ગુજરાતી લાયર્સ લખવી હોય, જે તમે ગુજરાતીમાં ફોન્ટ છે તેને શો કરવી હોય, તો તમારે યુનિકોડ લાવવો પડશે. તો યુનિકોડ લાવવા માટે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એક વેબસાઇટની, તમે એ વેબસાઇટ પર તમે ક્લિક કરશો, તમે જતા રહેશો ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં. હવે તમને બતાવી દઉં ક્રોમ બ્રાઉઝરમાં તમારે શું કરવાનું છે. તમે આવી રીતના જશો ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં, તો વેબસાઇટ પર ક્લિક કરશો એટલે ઉપર દેખાય તમને થ્રી ડોટ, અહીંયા દેખાય તમને થ્રી ડોટ, થ્રી ડોટ પર તમારે ક્લિક કરવાનું છે. નેચાવાનું છે ત્યારે દેખાય તમને ડેસ્ક ઓફ સાઇટ, તમારે તેને ઇનેબલ કરી લેવાનું છે. ઇનેબલ કર્યા પછી તમારે જેલા આવું ઇન્ટરફેસ આવશે, પછી તમારે ઝૂમ કરવાનું છે, દેખાય છે અહીંયા આ એરો, આ લાલ એરો તમે દેખાય આ, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરીને તમે દેખાય છે કેપ 127 તમારે એને સિલેક્ટ કરવાનું છે. આટલું કર્યા પછી તમારે બાજુમાં આવવાનું છે, અહીંયા દેખાય છે સ્ટાર્ટ ટાઈપિંગ, તમારે અહીંયા લખવાનું તમારે જે તમારા સોંગની પહેલી લાઈન આવતી ઓડિયોની, તમારે તે લખવાની છે. મારી પહેલી લાઈન આવે છે અહીંયા, હું લખી લઉં છું. ચલો ઓ આટલું લખ્યા પછી તમારે દેખાય છે બાજુમાં આ દેખાય આ એરો, પહેલો એરો તમારે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે જો અહીંયા અંગ્રેજીમાં આવે છે યુનિકોડ, આ અને તમારે કોપી કરવાનું છે, જો એના પર ક્લિક કરી રાખવાનું છે. તમારે આવી રીતે એના પર ક્લિક કરી રાખવાનું, જો થોડું ઝૂમ કરી લઉં છું, અહીંયા ક્લિક કરી રાખવાનું છે. આવી રીતે તમારે કોપી કરવાનું છે, દેખાય કોપી, કોપી કર્યા પછી તમારે અલાઇટ મોશનમાં આવવાનું છે. અલાઇટ મોશનમાં આવ્યા પછી તમારે દેખાય છે પ્લસ, પ્લસ આઇકન પર તમારે ક્લિક કરવાનું છે. આવવાનું છે ટેક્સ્ટ પર, ટેક્સ્ટ પર આવ્યા પછી તમારે દેખાય છે સ્ટાર્ટ યુઅર ટેક્સ, એ રીતે ક્લિક કરી રાખવાનું છે. તમારે કરવાનું છે પેસ્ટ, પેસ્ટ કરવા તમારે દેખાય ચોકડી, તમારે જે તમે ટેક્સ લખો છો ત્યાં તમારી ચોકડી આવે છે, તમારે તેને એકવાર ક્લિક કરવાનું છે, એટલે કેન્સલ કરી લેવાનું છે. આટલું કર્યા પછી ઉપર દેખાય પાંચ લાઈન,
દેખાય તમને 5 મિનિટ તમારે તે એકવાર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી રોબોટ એન્ડ રેગ્યુલર તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે તો રોબોટ એન્ડ રેગ્યુલર પર આવવાનું છે. અહીંયા દેખાય છે કેપ 0 અને 6. તમને આને લિંક મેં ડિસ્ક્રિપ્શન આપી દીધી છે, તમારે તે ડાઉનલોડ કરી રહ્યા છે. અંદર તમને ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતા અને અલાઇટ મોશન એડ કરતા ના આવડશે તો એના પણ વિડીયો બનાવી રાખ્યો છે મેં, તમારે તે વિડીયો જોઈ લેવાનું છે. એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો હું અત્યારે હું ફોન્ટ લઈ લઉં છું. તો આ ફોન્ટ લીધા બધી કચ્છી બાજુમાં 18 PT, તમે 18 PT પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે અહીંયા કરવાનું છે 28. આટલું કર્યા બાદ કચ્છી કલર તમારે કલર પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે અહીંયા લેવાનું તમારે બ્લેક કલર. બ્લેક કલર લીધા પછી તમારે કરવાનું છે ડન. આટલું કર્યા પછી તમારે જોઈ લો અહીંયા દેખાય છે મૂવ એન્ડ ટ્રાન્સફર, તમારે ત્યાં ક્લિક કરવાનું છે. અને ટેક્સને શૂન્ય લઈ લેવાનું, તમારે જેટલા સેટ તમારે લઈ લેવાનું છે મારી સેટ થાય છે આટલું સુધી લઈ લઉં છું. આટલું કર્યા તમારે આના તમારે બેક આવવાનું છે. બેક આવવા પછી આવવાનું છે બોર્ડર એન્ડ શેડો, તમારે ત્યાં ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરીને તમારે દેખાશે તે જણાવવા પર શેડો, તો એને ઇનેબલ કરવાનું છે. અને દેખાય છે આ અને તમારે ઇનેબલ કરવાનું છે. ઇનેબલ કર્યા પછી તમારે દેખાય છે આ સાઈઝ 4, તમારે એને કરવાનું તમારે 0. જીરો કર્યા પછી તમારે શું કહેશો આના તમારે બેક આવી જવાનું છે. તમારે હવે ટેક્સ પર ઇફેક્ટ આપવાની છે ઇફેક્ટ, તો ઇફેક્ટ આપવાની તમારે પહેલી ઇફેક્ટ આપવાની છે લોંગ શેડો, તો એને પ્રમાણે તમારે ટેક્સ પર ક્લિક કરવાનું છે. આવવાનું છે ઇફેક્ટ પર, ઇફેક્ટ પર આવે તમારે એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અને તમારે દેખાય છે કલર એન્ડ લાઇટ, તમારે ત્યાં ક્લિક કરવાનું છે. ક્લિક કરે પણ નેચરલ છે, દેખાય છે લોંગ શેડો, તમારે લોંગ શેડો પર તમારે ક્લિક કરવાનું છે. અને કરવાનું તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ. આટલું કરવા તમારે દેખાય છે સાઇઝ, તમારે સાઇઝ દેખાવા તમારે 64, તમે સાઇઝ કરે 64 જોઈ લઉં, કહી લઉં સાઇઝ 64. આટલું કરીને ચાલો દેખાય છે તમને આલ્ફા, આલ્ફાને તમારે કરવાનું છે 31.6, આલ્ફા 31.6 જોડે તમારે આવી રીતે કરવાનું છે. આલ્ફા 31.6 આટલું કરીને ચાલો દેખાય તમને ફીડ, ફીડને તમારે કરવાનું છે આબી તરફ પૂરેપૂરું કહી લેવાનું તમારે જોઈ લો રીતના 100% પૂરેપૂરું 100% કહી લેવાનું છે. આટલું કરવા તમારે લોંગ શેડો કમ્પ્લીટ લોંગ શેડો તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી દેખાય છે એડ ઇફેક્ટ, બીજી ઇફેક્ટ આપવાનું છે, બીજી ઇફેક્ટ દેખાને આવવાનું છે. અને દેખાય છે ટેક્સ, તમારે ટેક્સ પર તમારે ક્લિક કરવાનું છે. ટેક્સ પર ક્લિક કરીને તમારે દેખાય છે ટેક્સ ટ્રાન્સફર, તમારે તેને લઈ લેવાનું છે. અને તે પછી તમારે કરવાનું છે સ્ટાન્ડર્ડ સેટિંગ. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે દેખાય છે ટેક્સ ટ્રાન્સફર, તેને તમારે ઓપન કરવાનું છે. ઓપન કરીને ચાલવાનું છે, દેખાય છે પહેલું ફેસ, તમારે ફેસ પર આવવાનું છે. ફેસ પર તમારે ટેક્સની પહેલ લાવી જવાનું છે. ટેક્સની પહેલ લાવી તમારે અહીંયા કરવાનું છે તમારે પ્લસ, એટલે પ્લસ પ્લસ કરીને તમારે કરવાનું છે -15.6. ચલો હું કહી લઉં છું -15.6. આટલું કરે તમારે ટેક્સની વચ્ચે જવાનું, ટેક્સની વચ્ચે 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 આવ્યા તમારે અહીંયા કરવાનું છે -100. જોઈ લો -માં પૂરેપૂરા 100 કરી લો છે. આટલું કરવા નેચાવાનું છે, નેચાવ છે તમને દેખાય છે અહીંયા એંગલ, એંગલ તમારે કરવાનું છે -80. જોડે તમારે એંગલ કરવાનું છે -80. તો હું એંગલને કહી લો છો -80. વધારે થઈ ગયું, વધારે થઈ ગયું, તમારે થોડું પાછું ખેંચવું પડશે. કમ્પ્લીટ -80 જ રાખવાનું છે ને. આટલું પણ નાચવાનું છે, દેખાય છે સ્કેલ, સ્કેલને તમારે પૂરેપૂરું 1-1 કરવાનું છે. દેખાય છે સ્ટ્રીસ, સ્ટ્રીસ તમારે પણ પૂરેપૂરું -1 કરવાનું છે. નહીં આલ્ફા, આલ્ફાને પૂરેપૂરા 1000 કરી લેવાનું છે -માં. જોડે રીતના પૂરેપૂરા કરી લેવાનું છે. આટલું કરીને નેચર છે, નેચર નેચર તમારે દેખાય છે ઓવરલી, ઓવરલીને તમારે પૂરેપૂરા 1000 કરવાનું છે. જોડે રીતના પૂરેપૂરા 1000% કરી લેવાનું છે. જોઈ લો ઓવરલી કર્યા પછી તમે નેચર દેખાય છે સ્મૂથ, તમારે સ્મૂથ પર તમારે ક્લિક કરવાનું છે. સ્મૂથ પર ક્લિક કરવા તેને દેખાય તમે રેન્ડમ ઓર્ડર, તમે આને ઇનેબલ કરી લેવાનું છે. તમે હવે ટેક્સ ટ્રાન્સફર પર તમારે ક્લિક કરી લેવાનું છે. હવે તમારે કરવાનું છે એડ ઇફેક્ટ પર ક્લિક, એડ ઇફેક્ટ પર આવ્યા પછી તમારે હવે ડિસ્ટોર્શન વાર પર તમારે ક્લિક કરી દેવાનું છે. આટલું કર્યા પછી દેખાય છે સર્કલ રિપલ, તમારે સર્કલ રિપલ પર તમારે ક્લિક કરવાનું છે. કરવાનું તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ, પછી તમારે સર્કલ રિપલને ઓપન કરવાનું છે. જોયું સર્કલ રિપલને ઓપન, ઓપન કર્યા પછી દેખાય છે પહેલી ફ્રેકવન્સી, ફ્રેકવન્સી તમારે કરવાનું છે 5 પોઈન્ટ. જોઈ લો રીતે તમારે 5 પોઈન્ટ કરવાના છે. જેવી રીતના હું કરું તમારે એ રીતના 5 પોઈન્ટ તમારે કરી લેવાના છે. 5 પોઈન્ટ થઈ ગયા છે, તો 5 પોઈન્ટ કરવા નેચાવાનું છે. દેખાય છે તમને સ્ટ્રિક્ટ, તમારે સ્ટ્રિક્ટ પર ક્લિક કરવાનું છે. અને તમારે પહેલાં ટેક્સની પહેલાં આવી જવાનું છે. તમારે અહીંયા કરવાનું છે પહેલાં, તમારે પહેલાં પ્લસ પર ક્લિક, અહીંયા તમારે કરવાનું છે 50. જોડે તમારે 50 કરવાના, અહીંયા 0.050. આટલું કરવાનું છેલ્લે જવાનું, છેલ્લે છેલ્લે થોડી 10 સેકન્ડ થોડા આટલા આગળ
આટલા પછી તમારે અહીંયા કરવાની તમારે જીરો, તમારે જીરો જીરો કરી લેવાનું છે. જોઈ લો રીતના જીરો જીરો તમારે જીરો જીરો કરવાની, તમારે કમ્પ્લીટ જીરો. આટલું પણ નચાવવાનું છે કે તમને ફેસ, તમારે આ તમારે ફેસ પર ક્લિક કરવાનું છે. હવે આવી જવાનું ટેક્સની પહેલાં, જીરો ટેક્સની પહેલાં આવી જવાનું છે. ટેક્સની પહેલાં તમારે અહીંયા કરવાનું છે પ્લસ, તમને પ્લસ પ્લસ કરવા તમારે અહીંયા કરવાનું છે માઇનસ 0.02, માઇનસ 0.02 કરવાનું. અહીંયા તમે જવાનું ટેક્સની છેલ્લા, ટેક્સની છેલ્લા આવી જવાનું. તમારે ટેક્સની છેલ્લા પછી તમારે અહીંયા કરવાનું છે માઇનસ 5.98, જેને કરવાનું છે માઇનસમાં 5.98. તમારે કરી દેવાનું છે માઇનસમાં 5.98 કરી લેવાનું છે. જોઈ લો મારે થઈ ગયો છે 5.98. આટલું કરવા તમને નચાવવાનું છે. દેખાય છે તમને રેડિયસ, દેખાય તમારે રેડિયસ, તમારે રેડિયસ પર ક્લિક કરવું છે. એના કારણે 60 તમારે અહીંયા કરવાનું છે. 60 જો તમારે આવી રીતે તમારે 60 કરી લેવાનું છે. આટલું પણ નચાવવાનું. દેખાય તમને ફિધર, ફિધરને તમારે કરવાનું છે. તમારે જોઈ લો આવી રીતના તમારે 1 પોઈન્ટ કરવાનું. જોઈ લો આવી રીતના પૂરેપૂરું કરી લેવાનું છે 1 પોઈન્ટ. આટલું કરવા તમારે સર્કલ ડિપર પણ કમ્પ્લીટ, તમારે સર્કલ ડિપર પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમારે આવી જવાનું લાસ્ટ ઇફેક્ટ છે, એડ ઇફેક્ટ, જે આપણે જે મેન ઇફેક્ટ સ્ટ્રીપ્સ. તમારે સ્ટ્રીપ્સ આવવાનું, તમારે પ્રોડ્યુસર પર ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરીને નેચર દેખાય છે સ્ટ્રીપ્સ. તમારે સ્ટ્રીપ્સ તમારે લઈ લેવાનું છે. લઈ લીધા પછી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે સ્ટ્રીપ્સ તમારે તેને ઓપન કરવાનું છે. ઓપન કર્યા પછી દેખાય છે તમારે કાઉન્ટ, તેને કરવાનું તમારે 2.4. કાઉન્ટને 2.4 કરી લેવાનું છે તમારે. હું અહીંયા 2.4 કરેલો છું કાઉન્ટની. નેક્સ્ટ દેખાય તમને વિથ વાઇસ, તમારે કરવાનું છે 61. તમારે 61 કરેલો વાઇસને. આટલું કરીને ચાલો દેખાય તમને ફેસ, તમારે ફેસ પર ક્લિક કરવાનું છે. હવે તમારે ટેક્સની પહેલાં આવી જવાનું. ટેક્સની પહેલાં પહેલાં પછી તમારે અહીંયા તમારે કરવાનું છે પ્લસ, અને પ્લસ પ્લસ પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારે કરવાનું છે 2.41, તમારે કરવાનું છે 2.41. તો હું અહીંયા કરી દઉં છું 2.41. જો તમારે આવી રીતના કરવાનું છે 2.41. આટલું કરવા તમે જતોરણ ટેકનિક છેલ્લા, ટેકનિક છેલ્લા જતોરણ તમારે જોઈ લો આવી રીતના. અહીંયા તમારે કરવાનું છે તમારે 0.03, જો તમે 0.03 કરી લેવાનું છે. આટલું કર્યા પછી આટલું કરવા નેચવાનું દેખાય તમને કલર. કલર તમારે જે તમારો કલર લેવો તમારે લઈ લેવાનું છે. તો હું લઈ લઉં છું કલર લાલ કલર, જે મેં પહેલાં સિલેક્ટ કર્યો લાલ કલર. દેખાય છે અહીંયા આને તમારે એને કાટો કરવો પડશે અને ઉપર લઈ લેવાનું છે. આટલું ખબર નેચર દેખાય છે. સ્મૂથિંગ, સ્મૂથિંગને તમારે કરવાનું છે 461. 461 કર્યા પછી તમારે શું કરવાનું છે, આ ઇફેક્ટ તમારી કમ્પ્લીટ થઈ ગઈ. જોઈ લો આવી રીતના ટેક્સ આવી રીતના આવશે. જોઈ લો તમારી ટેક્સ કમ્પ્લીટ થઈ ગઈ. હવે તમારે આગળની લાઇન લખવાની છે. તો આગળની લાઇન લખવા માટે તમારે ટેક્સ પર ક્લિક કરવાનું છે. ટેક્સની છેલ્લા જતોરણ, ટેક્સ છેલ્લા જાય પછી તમારે દેખાય બોક્સ. તમારે આ બોક્સ પર ક્લિક કરવાનું છે. અને કરવાનું તમારે કોપીલાર, કોપીલાર કરવા તમારે ફરીથી બોક્સ પર ક્લિક કરવાનું છે. અને આને કરવાનું તમારે પેસ્ટ લાયર. આટલું કરવા તમારે શું કરવાનું છે, હવે જે આગળની લાઇન છે તમારે એ લખવા માટે તમારે જો મેં પહેલાં પસંદ બતાવી તમારે ક્રોમમાં જમણા જઈને તમારે ગુજરાતીમાં લખવાનું છે. જ્યારે વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન આપી છે એ વેબસાઇટ પર ક્લિક કરવાનું છે. અને ક્રોમમાં તમારે ગુજરાતીમાં લખવાનું છે. ગુજરાતીમાં લખીને તમારે જે કોડ આવે તેને કોપી કરવાનું છે. કોપી કરીને તમારે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અને દેખાય છે એરી ટેક્સ, એરી ટેક્સ પર આવવાનું છે. તમારે જે કોડ હોય એને તમારે અહીંયાથી કાઢી નાખવાનું છે. અને અહીંયા તમે જે કોડ કોપી કર્યો હોય તેને તમારે અહીંયા પેસ્ટ કરી લેવાનું છે. પેસ્ટ કર્યા બાદ તમારે એક વાર કેન્સલ કરવાનું છે. કેન્સલ કર્યા તમારે ડન કરી રહ્યું છે. ડન કરવા તમારે ટાઈમિંગ જોવાનું ચેક કેટલો સુધી થાય છે. આટલા સુધી થાય છે તમારે ટેક્સ પર ક્લિક કરવાનું છે. આવું છે ટાઈમર પર, ટાઈમર પર ક્લિક કરીને તમારે એને ત્યાં સુધી ખેંચી લેવાનું છે. જોઈ લો તમારે ત્યાં સુધી ખેંચી લેવાનું છે. તમારે આવી રીતે આગળની બધી લાઈનો લખી લેવાનું છે. અને તમારે જે ઇન્સ્ટાગ્રામ લોગો છે તમારે ઇન્સ્ટાગ્રામ લોગો નેચ આપી દેવાનું છે. તો આટલું કરશો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. અને જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો માટે એક લાઇક કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ચાલો વિડીયો આટલે એન્ડ કરીએ. હવે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.